સીએમ રૂપાણીએ કર્યો છે કટાક્ષ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. સરદાર પટેલ માટે સોનિયા ગાંધી પાસે સમય નથી. સરદારને શ્રદ્ધાંજલિ આપવાનું શિષ્ટાચાર ભૂલ્યા છે. કોંગ્રેસના મનમાં સરદાર માટે સન્માન નથી. સીએમ રૂપાણીએ ટ્વીટ કરી અને આ કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ માટે, સોનિયા ગાંધી માટે અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં આવ્યો છે કે સરદાર માટે તેમની પાસે સમય નથી. તો શ્રદ્ધાંજલિ આપવાનો શિષ્ટાચાર પણ ભૂલ્યા છે તેવું તેમનું કહેવું છે. કોંગ્રેસના મનમાં સરદાર માટે સન્માન નથી તેવું વિજય રૂપાણી કહી રહ્યા છે. હિન્દના મોટાભાગના રાજ્યો સંઘમાં જોડાયા હતા, પરંતુ તેમાં જૂનાગઢ, હૈદરાબાદ એ બે એવા રાજ્યો હતા જેને હિન્દમાં જોડાવા માટે સરદાર સાહેબે કળ સાથે બળનું કામ લેવાની ફરજ પડી હતી. અને આ બંને રાજ્યોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં માણાવદર અને માંગરોળ તાલુકા પણ જોડાવાના બાકી હતા. સંઘના નિયમ પ્રમાણે તેમના પર દબાણ કરી શકાય તેમ ન હતું અને દેશ આઝાદ થઈ રહ્યો હતો. તેમ છતાં પણ આ રાજાઓ હિન્દમાં ન જોડાયા ત્યાં સુધી સરદાર સાહેબ પણ ઝપીને બેઠા નહીં. આખરે સરદાર સાહેબની કઈ કુને કામ કરી ગઈ, જોવા રિપોર્ટમાં. અને સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલ જૂનાગઢ 3,337 ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતો હતો, જેની વસ્તી 7,00,000ની હતી. રાજા મુસ્લિમ હતો અને 80% વસ્તી હિન્દુ હતી. જૂનાગઢ હિન્દુઓનું યાત્રાધામ પણ હતું. તત્કાલીન જૂનાગઢમાં રેલવે, ટપાલ તેમજ દિવાની અને ફોજદારી તમામ પ્રકારે હિન્દ સરકારની હુકુમત હતી. કરાચીથી 300 માઇલ દૂર આવેલા જૂનાગઢની ભૌગોલિક સ્થિતિ પણ એવી નહોતી કે તેનું પાકિસ્તાનમાં જોડાણ થઈ શકે. જો કે જૂનાગઢના નવાબ તો પાકિસ્તાન સાથે જોડાવા માટે આતુર હતા, પરંતુ સરદાર સાહેબે તેમને એક પત્ર લખી હિન્દમાં જોડાણ કરવા માટે કહ્યું હતું, જેનો કોઈ પ્રત્યુત્તર નવાબે નહોતો આપ્યો. તેવામાં શાહનવાઝ ભૂતો જૂનાગઢના નવાબ તરીકે આવ્યા. તેમનો આશય જૂનાગઢને પાકિસ્તાનમાં સમાવવાનો હતો અને તેમણે હિન્દ સરકારને જાણ કર્યા વગર જ જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાશે તેવું નક્કી કર્યું. આ વાતની સરદાર સાહેબને ખબર પડતા જ તેમણે શ્રીમેનને જૂનાગઢ મોકલ્યા હતા, પણ ત્યાં તેમને કોઈ યોગ્ય જવાબ ન મળ્યો. જો કે બીજી તરફ માણાવદરની સ્થિતિ પણ એવી જ હતી, જ્યાં મોટા ભાગની વસ્તી હિન્દુ હતી. તો માંગરોળ જૂનાગઢનું ખંડિયું રાજ્ય હતું. જો કે માંગરોળને જૂનાગઢથી સ્વતંત્ર થવું હતું. તે માંગ હિન્દ સરકારને કરતા તે માંગ તેમની સ્વીકારી લીધી હતી, જેને લઈને માંગરોળનું હિન્દમાં જોડાણ થયું હતું. પરંતુ જૂનાગઢનો પ્રશ્ન વધારે પેચીદો બનતો ગયો. જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાશે તેવી જાહેરાતથી જ હિન્દુઓ જૂનાગઢ છોડવા લાગ્યા. નવેમ્બરમાં દિવાળીના દિવસે સરદાર પટેલ મુક્ત જૂનાગઢની મોટી સભા ત્યાં સંબોધે છે, બહાઉદ્દીન કોલેજના પ્રાંગણમાં. અને ત્યાં એ પોતાની એક વ્યવહારુ જે શૈલી હોય ને નેતાઓની, એ એણે વાપરી. એણે કહ્યું લોકોને કે બોલો, તમારે પાકિસ્તાન સાથે જોડાવવું છે કે હિન્દુસ્તાન સાથે? બધાએ હિન્દુસ્તાનની સાથે જોડાવવા માટે હાથ ઊંચો કર્યો. આ એની લોકશાહી, લોકમત લેવાની આ એક પ્રક્રિયા હતી. પછીથી મતદાન પણ થયું, પણ શરૂઆત એણે આ કરી અને લોકોના મનમાં જે હતું એ એણે પ્રગટ કરાવડાયું. આ નેતાની સૌરાષ્ટ્રના રાજાઓ અને પ્રજા પણ ગુસ્સે ભરાઈ. તેવામાં જૂનાગઢનો બાબરિયાવાડ તરીકે ઓળખાતો એક ભાગ હિન્દમાં જોડાયો, જેના કરતા હરતા ગરસ્યા હતા. બાબરિયાવાડાના આ પગલાથી જૂનાગઢના નવાબે લશ્કર મોકલ્યું. તેવામાં સરદાર સાહેબે પણ પ્રજાની રક્ષા માટે લશ્કર મોકલવાનું નક્કી કર્યું, જેથી લોકોના જાનમાલની રક્ષા થઈ શકે. એક તરફ પ્રજાનો રોષ હતો તો બીજી તરફ પ્રજાના આગેવાનોએ પણ નવાબોને સમજાવ્યા. ઢેબરભાઈ, બળવંત મહેતા, શામળદાસ ગાંધી, રસિકલાલ પરીખ અને મોરારજી દેસાઈ જેવા નેતાઓ મુંબઈમાં મળ્યા, જેમણે જૂનાગઢના નવાબને પદભ્રષ્ટ જાહેર કરી આરસી હકુમત સાફવી તેવું નક્કી કર્યું. જૂનાગઢની પ્રજા અને સૌરાષ્ટ્રના આગેવાનોની એક સભા મુંબઈમાં મળી, જેમણે જૂનાગઢની કામ ચલાવ સરકારની સ્થાપના કરી.
જો કે સરદાર સાહેબને આ નિર્ણય નહોતો ગમ્યો, પણ તેમણે કોઈ વિઘ્ન ન આવે તેની તકેદારી રાખી. બીજી તરફ આરઝી હકુમતની આગેકૂચના કારણે નવાબ ગભરાયા હતા અને દિવાન ભૂતો પણ ગભરાયા હતા. તેમણે પાકિસ્તાનમાં બેઠેલા ઝીણા સાહેબને હકીકતથી વાકેફ કર્યા. ત્યારબાદ દિવાન ભૂતોએ હિન્દમાં જોડાણ માટે હિન્દ સરકારને પત્ર લખ્યો, જે પત્રમાં પ્રજામતની વાત હોવાથી સરદાર સાહેબે હિન્દુ વસ્તી હોવાથી પ્રજામત લેવાની જરૂર નથી તેમ કહીને જવાબ મોડો મોકલવાનું કહ્યું. તો બીજી તરફ હિન્દ સરકારે પ્રાદેશિક કમિશનર બૂચને જૂનાગઢની જવાબદારી સંભાળી લેવા કહ્યું અને સાથે લશ્કરી ટુકડી પણ મોકલી. સામે પક્ષે પાકિસ્તાનના લિયાકત અલી ખાને જવાહરલાલ નહેરુને પત્ર લખ્યો કે જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયું હોવાથી નવાબ કે દિવાન તેનો નિર્ણય ન કરી શકે. જો કે જવાહરલાલ નહેરુએ જવાબ આપ્યો કે અમે જૂનાગઢ પર આક્રમણ નથી કર્યું, જૂનાગઢ કાઉન્સિલના કહેવાથી જ અમે આ કાર્ય કર્યું છે. જૂનાગઢના વાદ વિવાદ વચ્ચે સરદાર સાહેબ જૂનાગઢ પહોંચ્યા. બહાઉદ્દીન કોલેજ કમ્પાઉન્ડની સભામાં સરદાર સાહેબે શુભ સંકેતની વાત કરીને પ્રજાની સંમતિ માંગી તો ભીડમાં રહેલ તમામે હાથ ઊંચા કર્યા. બસ પછી તો જૂનાગઢના રહીશોના ઉત્સાહનો પાર ન રહ્યો. પછી તો સૌરાષ્ટ્રનું એક એકમ બન્યું. જૂનાગઢ, માંગરોળ અને માણાવદર બંધારણ સભામાં દાખલ થયા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને લખ્યો છે પત્ર. બેચરાજીના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન મામલે પત્ર લખવામાં આવ્યો છે. ખેતીને થયેલા નુકસાનના વળતર માટે તેમણે પત્ર લખ્યો છે. કપાસ, જુવાર, એરંડાના પાકને થયું છે નુકસાન, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રમાં. તો બેચરાજીના ધારાસભ્ય છે ને, જેમણે સીએમને પત્ર લખ્યો છે કે નુકસાન થયું છે, ખેડૂતોને મોટું નુકસાન છે, જેનું વળતર આપવામાં આવે. તો ભરતજી ઠાકોરે લખ્યો છે આ પત્ર સીએમને કે ખેડૂતોને વળતર આપો. પહેલા અંધાધાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ વાવાઝોડું અને કમોસમી વરસાદે આફત વધારી દીધી ખેડૂતોની, જેને લઈને વળતરની જરૂર છે.